ઈસુ તો જ આવનાર મસીહિયા. જ્યાં દેવે દુનિયાને બનાવી ત્યાં બધો સંપૂર્ણ હોતન, પાપ કાયની હોતન. આદમ ને હવા એકબીજાને પ્રેમ કરતેને, ને તી દેવણે પ્રેમ કરતેને. બીમારી કા મરણ કાયની હોતન, જેવી દેવણે ઈચ્છા હોતની તેવી જ દુનિયા હોતની. હવાણે છેતીર ને હારું શેતાને હાપ દ્વારા વાડીમાં તિયા હારી વાત કદી. ઉઠી આદમ ને હવાએ દેવણે વિરુદ્ધ પાપ કદો, તીણાએ પાપ કદો, એટલે જ દુનિયામાં બધે માણે બીમાર પડતે હા ને મરતે હા. આદમ ને હવાએ પાપ કદો એટલે એક જ ભયાનક વાત બની, તી દેવણે શત્રુ બની ગયે. તિયાણે પરિણામ ઈ આવકા તિયા પુઠી બધે જ માણે પાપી સ્વભાવ હારી જન્મીતે હા, ને તી બી દેવણે શત્રુ હા. દેવ ને માણહા હરીણો સંબંધ પાપણે ને દે તૂટી ગો, પણ દેવ પહાય તિયા સંબંધને પાછા પુનઃસ્થાપિત કરવાની યોજના હોતની. દેવે વચન આપ્યો કા હવાણે વંશમાંથી એક શેતાનાના માથાણે કચડી નાખી, ને શેતાન તિયાણે એળીને ખા કરી. તિયાણે અર્થ ઓ હોવો કા શેતાન મસીહણે મારી નાખી, પણ દેવ તેણે પાછો જીવતો કરી, ને પૂઠી મસીહ શેતાનાના સામર્થ્યને હંમેશા માટે કચડી નાખી. કતરાક વરહા પૂઠી દેવે પ્રગટ કદો કા ઈસુજ ખ્રિસ્ત હા. જીયા દેવે જળ પ્રલયથી પૃથ્વીને નાશ કદો, ત્યાં વાહણ બનાવણે કયો, જ્યાંથી દેવ પર વિશ્વાસ કરનાર બધા લોકો હોય બચાવ્યો ખાય. એવી રીતે બધ જ પોતાને પાપ હોય ને દે નાશણે લાયક હા. પણ દેવે ઈસુને આપચો કે જી કોઈ ત્યાં પર વિશ્વાસ કરે ત્યાણે બચાવ્યો ખાય. વરહોથી યાજકોએ લોકો ફાગુ દેવણે બલિદાન ચડાવ્યો, જ્યાંથી તીણે ખબર પડે કા તીણે પાપ હોય ને દે દંડ યોગ્ય હા. પણ તે બલિદાનો તીણે પાપ હોય દૂર કરી અકશા કાયની. ઈસુ મહાન પ્રમુખ યાજક હા. બીજા યાજક હોય જેવો કાયની, તે એકમાત્ર બલિદાન તરીકે પોતાને અર્પણ કરદો કે જ્યાંથી જગતના લોકો હોય પાપણે દૂર કરી અખાય. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હા, કહેકા તીએ બધ હાય પાપ હોય દંડ પોતાને ઉપર ઉઠાવીને દઉં. દેવે ઇબ્રાહીમણે કહ્યો કા પૃથ્વીને બધી જાતિ તોરે આશીર્વાદ પામી. ઈસુ ઇબ્રાહીમણે વંશણો હોતનો, બધી જાતિ તીણે દ્વારા આશીર્વાદિત હા, કહેકા બધે જ ઈસુ પાસે વિશ્વાસ કરતે હા, તીણ હાય પાપોથી ઉદ્ધાર મિલતો હા. ને ઇબ્રાહીમણે પોતાને દીકરો ઈસાકણે બલિદાન આપણે હારું કયો, તિયા દેવે ઈસાકણે બલિદાનમાં બલિદાન હોણે હારું એક ખેટો પૂરો પાડ્યો. આપણે બધે આપણા પાપો હેને દે મરવાને લાયક હાશેમ, પણ દેવે તિયાણે ખેટે ઈસુને આપણા બદલામાં મરને હારું મૂકીન્યો. જ્યાં દેવે મિસર દેશમાં છેની મહામારી મૂકીની, તિયા તીએ બધે ઇઝરાયલ પરિવારણે કયકા તી એક સંપૂર્ણ ખેટણે બલિદાન આપાત, ને તિયાણે નુઈ પોતાને દરવાજે ચોખાટ ઉપર ચારે બાજુ ફેલાવી દે. જ્યાં દેવે નુઈ હેજી તિયા તી ખર છોડીને આગાલ ગો, ને તી માણે પહેલા જન્મીના દીકરા હોય નાશ કદો કાયની. એ ઘટના પાસ્કા પર્વ કવાતી હા. ઈસુ આપણે પાસ્કાણે ખેટો હા તો સંપૂર્ણ ને પાપ વગરનો હોતનો, ને તિયાણે પાસ્કા તહેવારને સમયમાં મારી નાખવામાં આવનો. જ્યાં કોઈ માણહ ઈસુમાં વિશ્વાસ કરતો હા, તે ઈસુ તિયાણા પાપોહી મૂલ્ય ચૂકવતો હા, ને દેવની શિક્ષા ત્યાં પરથી હટી જતી હા. દેવે ઇઝરાયલી હિ વચન આપી નકા તી તિયાણે પસંદ કરીને લોકો હોતને, પણ હવે દેવે એક નવો કરાર કદુ હા, જો બાદા લોકાહાઈ ફાગુ હા. ઇયા નવા કરારથી કોઈ બી જાતિણો કોઈ બી માણહો ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા દેવણા લોકો હિસ્સો બની અકતું હા. મૂસા એક મહાન પ્રબોધકનો, જે દેવણા વચનને પ્રગટ કરીનો, પણ ઈસુ બધા પ્રબોધકોમાં મહાન પ્રબોધકનો. તો દેવ હા, જી કાંઈ બી તીએ કયો ને કદ તી દેવણા કાર્યો ને શબ્દ હોતના, એટલે ઈસુણે દેવણા શબ્દો કહ્યું હા. દેવે દાઉદ રાજાને વચન આપી નકા તિયાણે વંશજો માણો એક દેવણા લોકો પાસે હંમેશા રાજ કરી. કહેકા ઈસુ દેવણો દીકરો મસીહી હા તો ખ્રિસ્ત હા, તો દાઉદને ખાસ વંશજા જો સદાકાળ રાજ કરી અકતું હા. દાઉદ ઇઝરાયલનો રાજા હોતનો, પણ ઈસુ સમગ્ર બ્રહ્માંડનો રાજા હા. તો પાછો આવી ને પોતાને રાજ્ય પર ન્યાય ને શાંતિ હારી હંમેશા રાજ કરી.